નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9માં 11માં ચેપ્ટરમાં રચના જોતા હતા. તો ખૂણાઓની રચનાઓ આપણે પહેલા લેક્ચરમાં જોઈ હતી. બીજા લેક્ચરમાં વાત કરીએ તો સ્વાધ્યાય 11.1ના 4 પ્રશ્નો આપણે પહેલા લેક્ચરમાં જે ખૂણા દોરવાના હતા એ શીખી ગયા હતા, અને લેસનમાં પણ તમને આપ્યું. પાંચમો પ્રશ્ન બાકી રાખ્યો, એ પ્રશ્ન હું સોલ્વ કરાવું. તો અહીંયા જોજો, અહીંયા પ્રશ્ન 5માં એમ છે કે આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરવી. તમને માપ આપી દીધું હશે પહેલાથી, બરાબર. પરીક્ષાની અંદર કદાચ આ દાખલો પૂછાય તો અગાઉથી તમને માપ કહી દેવામાં આવે કે 5 સેમી 7 સેમી, અને પછી રચના કરવી. અહીંયા આપણને માપ નથી આપ્યું તો આપણે જાતે લખી દઈએ. ધારો કે 7 સેમી માપનો સમબાજુ ત્રિકોણ એબીસી રચો. આપણે માપ જાતે લખી દીધું. તો રચવાનું કઈ રીતે? તો પહેલા તો ફૂટપટ્ટીની મદદથી એક કિરણ દોરી દીધું. કિરણનું નામ આપ્યું આપણે ડીએક્સ, બરોબર. પછી પરિચયની મદદથી ફૂટપટ્ટી ઉપર તેમાં 7 સેમી માપ લેવાનું. એ 7 સેમી માપ લઈને બી ઉપર રાખીને 7 સેમી ચાપ મારવાનું, ઉપર પણ 7 સેમી ચાપ મારવાનું. બી ઉપરથી એક કિરણ ઉપર મારી ને ઉપર મારી, તો અહીંયા છેદ થયો સી નામ આપવાનું, બરાબર. અને બીજું ચાપ ઉપર મારવાનું, જે આપણે ઉપર મારી દીધું ચાપ. પછી અહીંયા 7 સેમી એને માપ બદલાવના જુઓ, ઉપાડી સી બિંદુ ઉપર મૂકવાનું. આ પહેલા ચાપનું છેદ દીધું, ચાપ દોરવાના, બરાબર. પછી આ બંને ચાપ છે તો એ નામ આપવાનું. ફૂટપટ્ટીની મદદથી તમે એ બી અને એ સી જોડી દો તો આ 7 સેમી થાય, આ 7 સેમી થાય, અને નીચે પણ આપણે 7 સેમી લઈ દીધો. તો સમબાજુ ત્રિકોણ 7 સેમી નું તૈયાર, બરાબર. આપણે રચનાના મુદ્દા લખવા હોય તો જોજો, અહીંયા રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, કિરણ બી એક્સ રચો. પછી બીજો મુદ્દો, બી ને કેન્દ્ર લે 7 સેમી ત્રિજ્યા વડે કિરણ બી એક્સ ને છેદતું અને તેના ઉપરના ભાગમાં અથવા કિરણ બી એક્સ ને છેદતું અર્ધવર્તુળ ચાપ રચો. એમ લખો કે ચાલ બી એક્સ ને છેદતું અર્ધવર્તુળ ચાપ રચો. પછી બી ઉપરથી પરિકર ઉપાડી સી ઉપર મૂકીને પહેલા ચાપ ને છેદતું ચાપ રચો, એટલે એ બિંદુ મળ્યું. અર્ધવર્તુળ ચાપ રચો જે બી એક્સ ને સી માં છેદે. કયા બિંદુમાં? તો સી માં છેદે, અથવા છેદે તો સી નામ આપણે લખો તો ચાલે. પછી સી ને કેન્દ્ર લઈ તે જ ત્રિજ્યા વડે પ્રથમ ચાપને છેદતું ચાપ રચો. બંને ચાપ છેદે ત્યાં એ નામ આપો, એ નામ આપો, બરાબર. ત્રણ મુદ્દા થઈ ગયા. ચોથો મુદ્દો, જગ્યા નથી એટલે હું અહીંયા લખું ઉપર, કે રેખાખંડ એબી અને એસી રચો. આમ ત્રિકોણ એબીસી
सात सेमी बाजू वालों समबाजु त्रिकोण बने छे, आ रीते एना मुद्दा पूरा थाय बराबर। तो अहींया थी लखे पहेलो बीजो त्रीजो मुद्दो चौथो त्यां लखे, एकदम सिंपल रचना छे, तमे समझी लो, आ नोट मां लखवानी छे, लखी दो। हवे आपणे आ रचना एक तरफ जोईए। चलो रचना 11.1, आपेला ખૂણાનો દ્વિભાજક રચો। તો પહેલા તમને જે પણ ખૂણો આપ્યો એનો દ્વિભાજક કેવી રીતે રચવાનો એ શીખીએ। ખૂણાનું માપ અહીંયા આપ્યું ને એટલે આપણે આશરે માપનો ખૂણો દોરીએ તો ચાલ। તો સીધે સીધે આપણે એ પ્રમાણે રચનાની શરૂઆત કરીએ। તો એક ફૂટ પટ્ટીની મદદથી કિરણ આમ દોર્યું, બીજું કિરણ આમ દોર્યું એટલે ખૂણો દોર્યો। તમે ગમે એ ખૂણો બનાવી લો, લઘુકોણ બનાવો, કાટકોણ બનાવો, ગુરુકોણ બનાવો, તમારી મરજી બનાવી શકાય બરોબર। એટલે ખૂણો બનાવે એનું નામ આપણે આપી દઈએ હાલ પૂરતું કે એ બી અને સી બિંદુ નામ આપે, એ બી સી ખૂણો લઘુકોણ છે। હવે આપણે એનો દ્વિભાજક રચવું હોય તો શું કરી શકાય? તો બી ઉપર પરિકર મૂકી આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ આમ મારવાનું બરાબર। એ કિરણ BA ને પણ છેદે અને BC ને પણ છેદે, તો આપણે નામ આપી દઈએ D અને E જો છેદે। પછી E ઉપર પરિકર મૂકી અને DE જેટલું માપ લો તો ચાલે ને, અડધાથી થોડું વધારે રાખો તો ચાલે, પણ આપણે DE જેટલું જ લઈએ એટલે ભૂલ ના થાય। તો DE ઉપર પરિકર મૂકી D જેટલું માપ લઈ એક ચાપ આગળના ભાગમાં મારવાનું, આમ માપ એનાય રાખવાનું, પરિકર ઉપાડીને D ઉપર મૂકવાનું, બીજું ચાપ આમ મારવાનું। પછી આ બિંદુ અને આ બિંદુ જોડતો ફૂટ પટ્ટીની મદદથી એક રેખાખંડ અથવા એક કિરણ આમ દોરી દેવાનું, અહીંયા નામ આપણે આપીએ F। તો આ BF કિરણ છે એ ખૂણા ABC નો દ્વિભાજક કહેવાય, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બે હરખા કરે બરોબર। તો આના મુદ્દા લખવા તો કેવી રીતે લખાય જોજો, મુદ્દા પહેલું, ખૂણો ABC આપેલ છે, આપેલ માપનો રચો, ના આપ્યું હોય, માપ આપ્યું હોય તો એ ખૂણો કેવી રીતે રચવાનો તમને શીખવાડી દઉં, 60, 120, 30 વગેરે, અને ના આપ્યું હોય તો ડાયરેક્ટ આવી રીતે ખૂણો રચી દેવાનો આશરે। પછી આપણે શું કર્યું, તો બી ને કેન્દ્ર લઈ, આશરે ત્રિજ્યા વડે, કિરણ BA અને કિરણ BC ને અનુક્રમે D અને E મો છેદતું, એક ચાપ રચો, બરાબર। ત્યારબાદ એક દ્વિતીયાંશ અડધું DE હોય એનાથી વધારે ત્રિજ્યા લેવાનો, એટલે તમે DE જેટલી લખો તો ચાલો, એક દ્વિતીયાંશ DE લખો તો ચાલો। તો હું લખું એક દ્વિતીયાંશ DE કરતો વધુ ત્રિજ્યા લઈ, D અને E ને વારાફરતી કેન્દ્ર લઈ, એક એક અથવા બિંદુ બી ના વિરુદ્ધ ભાગમાં એમ લખીએ, એક એક ચાપ રચો, આ બંને ચાપ છે દેજો, ત્યાં એફ નામ આપો, છેલ્લો મુદ્દો કયો, કિરણ બી
एफ रचो, अपने शु लखी सकी आम किरण बी एफ ए, आम किरण बी एफ ए खूणा एबीसी नो द्विभाजक बने छे, एबीसी नो द्विभाजक बने छे, આજે દ્વિભાજકની રચના કરી શકાય. ચલો જો મુદ્દા પણ સેલા છે, રચના હાવસેલી આવડી જાય બરાબર. આ દ્વિભાજક આપણને ઘણો કામ લાગે, 90 માંથી 45 બનાવો તોય કામ લાગે, 45 માંથી 22.5 બનાવો તોય કામ લાગે, 60 માંથી 30 બનાવવા, 120 માંથી 60 બનાવો તોય ચાલે બરાબર. એટલે દ્વિભાજક ઘણો ઉપયોગી થાય. એક વખત રચના ક્લિયર થઈ જાય પછી બધા ખૂણા માટે સેલું થઈ જાય બરાબર. તો આ રીતે લખવી. ચલો 11.2 રચના છે, આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. જો કે આ રચના મન ખબર છે ત્યાં સુધી 8મા ધોરણમાં 7મા ધોરણમાં આવતી, તો આપણા માટે સહેલી થઈ જાય. આપેલા રેખાખંડના એટલે જો રેખાખંડનું તમને માપ આપ્યું હોય તો એ માપનો રેખાખંડ દોરવાનો, ના આપ્યું હોય તો આપણી રીતે આશરે પણ લઈ શકીએ બરાબર. તો હું આશરે રેખાખંડ દોરી દઉં, એનું નામ આપું એ બી. આ રેખાખંડમાં આપણે લંબ દ્વિભાજક દોરવો પડશે. તો લંબ અને દ્વિભાજક, લંબ એટલે વચ્ચે વચ્ચે 90 નો ખૂણો બનાવો અને દ્વિભાજક એટલે બે ટુકડા સરખા થવા જોઈએ. તો કેવી રીતે રચી શકાય જો એ ઉપર પરિકર મૂકી અડધાથી વધારે માપ લઈને એક ચાપ ઉપર નામ નીચે મારી દેવાનું બરાબર. ત્યાંથી પરિકર ઉપાડી બી ઉપર મૂકવાનું, એક ચાપ ઉપર ને એક ચાપ નીચે મારી દેવાનું. આમ પછી બંને બિંદુ છે તો પી અને ક્યુ નામ આપીએ. ફૂટ પટ્ટીની મદદથી તમારે PQ જોડી દેવાનો, એ PQ આ AB ઉપર કાટખૂણો બનાવશે બે બાજુ. જો છેદોતે M નામ આપીએ તો આ બે ટુકડા સરખા થાય, AM અને MB. એટલે લંબ પણ બન્યો, વિભાજક પણ બન્યો બરાબર. આ રહી રચના. તો એના મુદ્દા લખવા હોય તો જોજો, રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, આપેલા માપનો રેખાખંડ એબી રચો. એબી રચો પછી આશરે એક દ્વિતીયાંશ એબી કરતો વધુ માપ રાખવાનું, અડધું એબી અને એનાથી થોડું મોટું માપ રાખવાનું. આપણે લખી એક દ્વિતીયાંશ એબી કરતો વધુ ત્રિજ્યા લઈ, કરતો વધુ ત્રિજ્યા લઈ એ અને બી ને વારાફરતી કેન્દ્ર લે, એ અને બી ને વારાફરતી કેન્દ્ર લે રેખાખંડ એબી ના ઉપર અને નીચે એક એક ચાપ રચો, એક એક ચાપ રચો. આ ચાપ છેદે ત્યાં પી અને ક્યુ નામ આપો, ક્યુ નામ આપો. પછી ત્રીજો મુદ્દો, રેખાખંડ પી ક્યુ અથવા રેખા પી ક્યુ રચો જે એબી ને એમ બિંદુમાં દુભાગે બરાબર. દુભાગે લખો અથવા છેદે છે એમ લખો તો ચાલે. તો લખી શકાય આમ રેખા પી ક્યુ એ રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક બને છે, લંબ દ્વિભાજક બને છે. આ રીતે આપણે રચના પૂરી કરી શકીએ. તો 11.2 રચના એકદમ સહેલી રચના, નાના ધોરણમાં આવતી. રેખાખંડ એબી દોરવાનો, અડધાથી વધારે માપ લઈ એ ઉપર કેન્દ્ર રાખીને ઉપર નીચે ચાપ મારવાનો, એના એ માપ રાખીને બી ઉપર પરિકર મૂકીને ઉપર નીચે ચાપ મારવાનો. જો છેદે તો પી અને ક્યુ નામ આપવાનું, ફૂટ પટ્ટીથી જોડી દેવાનું. એ એ બી છેદે તો એમ નામ આપ્યું બરાબર. તો રેખા પી ક્યુ એ બી નો લંબ દ્વિભાજક કહેવાય. સહેલી છે, ઝડપી યાદ રહી જાય. તો લખી દેજો મુદ્દા સાથે, તૈયાર પણ કરી દેજો. ચલો જોઈએ તો
રચના 11.3 આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 હર્ટ્ઝના ખૂણાની રચના કરવી. જો કે 60 હર્ટ્ઝના ખૂણાની રચના કરવી તો આપણે પહેલા લેક્ચરમાં શીખી ગયા હતા, પણ એના એ જ અહીંયા આપણે રચના 3 સ્વરૂપે આપેલું છે 11.3. એટલે આપણે ફરીથી અહીંયા રચના કરીએ. બરાબર, તમને આવડત છે તો અહીંયા ધ્યાન આપીએ, એટલે ભૂલ થાય નહીં. આપણે ક્રમશ બધી રચનાઓ આવી જાય. તો તમને એક કિરણ આપેલું છે, માનો એ કિરણનું નામ બી એક્સ લઈએ આપણે. એનો ઉદ્ભવ બિંદુ એટલે બી ગણા. તો બી ઉપર આપણે 60 નો ખૂણો રચવો હોય તો આશરે માપની ત્રિજ્યા લઈ બી ઉપર પરિકર મૂકી તમે આમ એક ચાપ રચી શકો પરિકરની મદદથી. બરાબર, એ ચાપ કી આપેલા કિરણને છેદે તે સી નામ આપીએ. પછી માપ એના એ જ રાખીએ અને સી ઉપર પરિકર મૂકીને પહેલા આપણા ચાપનું છેદતું એક બીજું ચાપ દોરીએ. બરાબર, એ ચાપ બંને છેદે તે એ નામ આપીએ. પછી આ બિંદુ અને આ બિંદુ ફૂટપટ્ટીની મદદથી આપણે જોડી દઈએ. એટલે ખૂણો બને એ બી સી. તો આ ખૂણો એ બી સી 60 હર્ટ્ઝનો બને છે. આ રીતે એની રચના. મુદ્દા શીખવાડ્યા હતા છો તો અત્યારે બોલી જવું તમારી સામે કે કિરણ બી એક્સ આપેલ છે. બીજો મુદ્દો, બીને કેન્દ્ર લઈ આશરે ત્રિજ્યા વડે એક અર્ધવર્તુળ ચાપ રચો જે કિરણ બી એક્સ ને છેદે તો સી નામ આપો. સીને કેન્દ્ર લઈ તે જ ત્રિજ્યા વડે પ્રથમ ચાપને છેદતું એક ચાપ રચો જો છેદે પ્રથમ ચાપને તો એ નામ આપો. અને કિરણ બી એ રચો. આમ ખૂણો એબીસી બરાબર 60 હર્ટ્ઝ રચાય છે. જે આપણે પહેલી રચનામાં કાલે શીખ્યા હતા એ જ મુદ્દામાં લખી દેવાના. બરાબર, એટલે હું મુદ્દા અત્યારે લખાવતો નથી. તો આ રચના 3. હવે આવે છે આપણે 11.4, પણ એ કદાચ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીએ. ચલો મુદ્દા લખી દઈએ એટલે બાકી ના રહે. પેલા દો કિરણ બી એક્સ આપેલ છે અથવા રચો એમ લખો તો ચાલે. પછી બી ને કેન્દ્ર લઈ આશરે ત્રિજ્યા વડે એક અર્ધવર્તુળ ચાપ રચો જે કિરણ બી એક્સ ને સીમો છેદે. બરાબર, પછી સી ને કેન્દ્ર લઈ તેજ ત્રિજ્યા વડે પ્રથમ ચાપને છેદતું એમો છેદતું એક ચાપ રચો. અથવા તમે એમ લખો પ્રથમ ચાપને છેદતું ચાપ રચો જો છેદે તો એ નામ આપો એમ લખો તો ચાલો, અથવા એમાં છેદતું ચાપ રચો. અને છેલ્લો મુદ્દો કિરણ બી એ રચો. આમ ખૂણો એ બી સી બરાબર 60 અંશ રચાય છે. અહીંયા મુદ્દા આપણે આગળ શીખ્યા તઈએ છીએ. બરોબર, તો ખાસ તૈયાર કરજો, સહેલી છે એટલે કદાચ પરીક્ષામાં પણ પૂછાઈ શકે. એટલે પહેલી ત્રણ રચનાઓ તો એકદમ સહેલી જ છે, ખૂણાનો દ્વિભાજક, રેખાખંડનો દ્વિભાજક અને 60 હર્ટ્ઝનો ખૂણો. તો ખાસ તૈયાર કરવી, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચલો થેન્ક યુ.